નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી છે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુનો સૂચકાંક બુલ્ડેક્સનો જાન્યુઆરી વાયદો 15673 ખુલી, ઊંચામાં 15700 અને નીચામાં 15582 બોલાય. દિવસ દરમિયાન 118 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 32 પોઈન્ટ ઘટીને 15640 હતો. જ્યારે બિંડો ધાતુનો સૂચિકાંક મેટલ ડેક્સનો જાન્યુઆરી વાયદો 13700 ખુલી, દિવસ દરમિયાન 243 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 240 પોઈન્ટ ઘટીને 13522 ના સ્તરે પહોંચ્યો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 ઔંસ દીઠ 1879 ડોલર અને ચાંદી 1 ઔંસ દીઠ 26.23 ડોલર બોલાતી હતી. ડોલર 9 પૈસા ઘટીને 73.42 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. હવે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99.50 અને 51,500 અને 99.90 અને 51,700 બોલાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલો દીઠ 500 રૂપિયા ઘટીને 67,500 ના સ્તરે પહોંચ્યો હતો. હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામ દીઠ 50,051 રૂપિયાના સ્તરે ખુલી, ઊંચામાં 50,195 અને નીચામાં 49,860 બોલાય. અંતે 26 રૂપિયા વધીને 50,039 ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો ડિસેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 40,280 ખુલી, ઊંચામાં 40,400 અને નીચામાં 40,240 બોલાય. અંતે 9 રૂપિયાના ઘટાડા સાથે 40,350 ના સ્તરે પહોંચ્યો હતો. એમસીએક્સ ખાતે ચાંદીનો માર્ચ વાયદો કિલો દીઠ 68,555 ના સ્તરે ખુલી, ઊંચામાં 68,770 અને નીચામાં 67,700 બોલાય. અંતે 720 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 68,097 ના સ્તરે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ખાતે ક્રૂડ તેલનો જાન્યુઆરી વાયદો બેરલ દીઠ 3,525 ના સ્તરે ખુલી, ઊંચામાં 3,557 અને નીચામાં 3,502 બોલાય. અંતે 13 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 3,527 થયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સ ખાતે રૂ અથવા કોટનનો ડિસેમ્બર વાયદો ગાંસડી દીઠ 20,280 ના ભાવે ખુલી, દિવસના અંતે 30 રૂપિયાના સુધારા સાથે 20,250 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,172 ના ભાવે ખુલી, અંતે 6 રૂપિયા સુધરીને 1,176 થયો હતો. એમસીએસ ખાતે નવા શરૂ થયેલા રબરનો જાન્યુઆરી વાયદો 100 કિલો દીઠ 15,955 ના ભાવે ખુલી, ઊંચામાં 16,000 અને નીચામાં 15,740 બોલાય. અંતે 286 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 15,783 ના ભાવે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.